આ કોઈ ફિલ્મનો સેટ નથી, પાટણ જિલ્લાના સિદ્ધપુરના મકાનો છે. 100 કરતા વધુ વર્ષ જૂના આ કલરફુલ મકાનો દાઉદી વોરા સમુદાયના છે. દિવાલ, દરવાજા, બારી, દરેક ખૂણે કલાત્મકતા ડોકાઈ છે. અહીંના જે મકાનો છે એમાં ગંગા જમુની તહેઝીબ કે ગિરનાર દાતારી સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આ મકાનોમાં યુરોપિયન, ઇસ્લામિક અને હિન્દુ સ્થાપત્યની જે સંવાદિતા છે એ નજરે પડે છે. આ ઇમારતો બહારથી યુરોપિયન જેવી દેખાય છે અને અંદરથી તેનો માહોલ ઇસ્લામિક છે. ઇમારતો જેટલી મોડર્ન દેખાય છે એટલી જ પારંપરિક લાગે છે. ઇસકા જો કન્સ્ટ્રક્શન હૈ ઇસમે ન લોહા હૈ ન સિમેન્ટ હૈ ન કોન્ક્રીટ હૈ ઇસકે અગેન્સ્ટ મે જો યુઝ કિયા હૈ ઇસમે મડ હૈ બ્રિક હૈ ઓર વુડન હૈ ઓર લાઇમ કા ઇસ્તેમાલ કિયા હૈ સ્પેશિયલી એના કલર્સ જે પેસ્ટલ કલર્સ છે યલો રેડ પિંક વ્હાઇટ બધે જ હોય છે પણ તમે ત્યાં જોશો ને તો તમે એને એક એક સૂધિંગ અને ધો કલર્સ છે પિંક છે પર્પલ છે ગ્રીન આવી જાય છે પણ તમને આઉટ ઓફ ધ એ નથી લાગતું તમને એક સરખો જ છે ને એવું લાગે છે. ફિલ્મ RRR સીતારામમ રઈસ જેવી ફિલ્મોનું શૂટિંગ સિદ્ધપુરની આ ગલીઓમાં થયું છે. જો તમને સ્થાપત્ય અને હેરિટેજમાં રસ રુચિ હોય તો સિદ્ધપુર ફરવા લાયક છે. અહીં પહોંચ્યા પછી તમને સમજાશે કે તમે કોઈ શહેરમાં નહીં બલકે એક કાલખંડમાં આવી પહોંચ્યા છો. ચિંતાનો વિષય એ છે કે આમાંના મોટા ભાગના મકાન ખાલી પડ્યા છે. યહાં પે કરીબન 1400 મકાન હૈ પણ ઓપન કરીબન 340 મકાન હૈ તો ડે બાય ડે અમારી કોમ્યુનિટી બિઝનેસ કે લીએ દૂસરી જગ્યા જા રહે હૈ પર્ટિક્યુલર સાઉથ મે જ્યાદા કર અમારી કોમ જા રહી હૈ તો અમારી પોપ્યુલેશન ડાઉન હો રહી હૈ તો ઇસકા મકાન કી હિફાઝત કરને કા બહોત પ્રોબ્લેમ હો ગયા હૈ કા કે નયા જનરેશન ઇસકો દેખ નહીં પા સકતે ઇસકા મેન્ટેન કરના ભારી પડ ગયા હૈ. ચિંતાની વાત એ પણ છે કે કેટલેક ઠેકાણે આ મકાનોને તોડીને ત્યાં નવા મકાન બનાવાઈ રહ્યા છે. ધરોહરને ધક્કો પહોંચી રહ્યો છે. ઓ ઇસ વક્ત કિતને મકાન ડેમોલિશ હો રહે હૈ ઇસકી જગા પે નયા કન્સ્ટ્રક્શન હો રહા હૈ તો ઇસકા લુક જો જો સ્ટ્રીટ કા લુક ભી ખતમ હો ગયા હૈ યે ડર કી બાત હૈ દુખ કી બાત હૈ હમારે લિયે. આ બધા આર્કિટેક્ચરલ વિસ્ટા છે. ઇટ ઇઝ નોટ અબાઉટ જસ્ટ વન બ્યુટિફુલ સ્ટ્રક્ચર, ઇટ ઇઝ અબાઉટ ધી એન્ટાયર બ્યુટિફુલ સ્ટ્રીટ વિથ સો મેની બ્યુટિફુલ સ્ટ્રક્ચર્સ. તો એ આખી કન્ટિન્યુટી જે છે એ એક જગ્યાથી બ્રેક થાય એટલે એની સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી પણ બ્રેક થાય અને એની વિઝ્યુઅલ ઇન્ટિગ્રિટી પણ બ્રેક થાય છે. અગર યે ધરોહર ખતમ હો જાયેગી તો આને વાલી થર્ડ યા ફોર્થ જનરેશન યા ફિફ્થ જનરેશન ગૂગલ મેં ઇસકો સર્ચ કરના પડે કે સિદ્ધપુર કહાં પે હૈ. ઓર સરકાર કો ભી ગવર્નમેન્ટ કે રિક્વેસ્ટ હૈ કે યે ઇનિશિયેટિવ લે અમારી કોમ્યુનિટી કો મેસેજ ભી દે કે ભાઈ અપના જો યે યે ધરોહર હૈ હેરિટેજ મકાન કો બચાના આપકી કોમ્યુનિટી કી રિસ્પોન્સિબિલિટી હૈ. તમારી પાસ રિક્વેસ્ટ આતી હૈ કે યે જો હૈ ઇસ ધરોહર કો સંભાળ કે રખા જાય. યે બિલકુલ હમારે દેશ કી એક ધરોહર હૈ પરંતુ યે બિલકુલ એક પ્રાઇવેટ કમ્યુનિટી કે ઘરો કી બાત હો રહી હૈ. અગર કમ્યુનિટી કી તરફ સે એસા કોઈ સુઝાવ આતા હૈ કે ઇસકો હમ મેન્ટેન કરે યા કૈસે કરે તો ઉનકી સહમતિ સે ઇસકો મેન્ટેન કિયા જા સકતા હૈ. પર્યટકો માટે હોમસ્ટે તેમજ આ વિસ્તારોમાં હેરિટેજ વોકનું આયોજન કરીને આ ઇમારતોની દેખરેખ અને સંવર્ધનની દિશામાં પગલું ભરી શકાય તેમ છે. તેજસ વૈદ્ય, BBC, સિદ્ધપુર.